मैदान से हारा हुआ जीत सकता है, परंतु मन से हारा हुआ कभी नहीं जीत सकता। नमस्कार दोस्तों, तमे जोई रह्या छो वन टच एजुकेशन चैनल अने हूँ छू भरत पटेल। आपणे आज एक प्रेरणादायी वार्ता लईने आव्या छीए। तो एक गामनी अंदर मूर्तिकार रहेतो हतो, सरस मजानी मूर्तिओ बनावतो हतो अने એ મૂર્તિઓ વેચી અને સારા એવા રૂપિયા પણ કમાવતો હતો। હવે તેના ત્યાં એક બાળકનો જન્મ થયો, તેથી તે ખૂબ જ ખુશ થયો। હવે બાળક મોટો થઈ અને જ્યારે સમજણો થયો ત્યારથી એ મૂર્તિઓ બનાવવા લાગ્યો। એ જોઈ એના પિતાજી ખૂબ જ ખુશ થતા। જ્યારે જ્યારે એ બાળક મોટો થયો અને મૂર્તિઓ બનાવી અને પિતાજીને બતાવતો ત્યારે પિતાજી કહેતા, બેટા સરસ કામ કર્યું છે, પરંતુ હજી થોડી ભૂલ છે, થોડી આ મૂર્તિની અંદર કમી છે, એ તું સુધારી લે। દીકરો પણ પિતાજીની આજ્ઞાનું પાલન કરી અને પોતાની મૂર્તિઓની અંદર જે ભૂલો રહેલી હતી એ ભૂલોને સુધારતો અને સારી મૂર્તિઓ બનાવવાનો પ્રયત્ન કરતો। હવે જ્યારે જ્યારે મૂર્તિ બનાવી અને એના પિતાજીને આપતો ત્યારે પિતાજી એક જ વાક્ય કહેતા કે સરસ બનાવી છે બેટા, હજી પણ આમાં કંઈક કમી રહી ગઈ છે, એ કમી તું સુધારી લે। આમ લગાતાર ચાલતું રહ્યું અને એક દિવસ એવો આવ્યો કે એનો દીકરો એના પિતા કરતો પણ સર્વશ્રેષ્ઠ મૂર્તિઓ બનાવવા લાગ્યા, એના પિતા કરતો પણ એની મૂર્તિઓ લોકો વધારે પસંદ કરવા લાગ્યા, ઊંચા ભાવે ખરીદવા લાગ્યા અને એ ખૂબ જ કામયાબ થઈ ગયો, સારો એવો મૂર્તિકાર બની ગયો। હવે જ્યારે એ એના પિતાજીને મૂર્તિ બનાવીને બતાવે છે ત્યારે પિતાજી કહે છે કે બેટા સરસ કામ કરી રહ્યો છે, પણ હજી થોડી આની અંદર ભૂલ છે, એ કમી તું દૂર કરી લે, તો હજી પણ આનાથી વધારે સારું કરી શકે છે। તો હવે એ બોલ્યો કે પિતાજી, હું એવું માનું છું કે તમે કંઈ મોટા મૂર્તિકાર તો નથી, કારણ કે જો તમે હોત તો તમારી મૂર્તિઓ આટલી ઓછી કિંમતે ન વેચાત, એટલે મને એવું લાગે છે કે હવે મારે તમારી પાસેથી સલાહ લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। પિતાજી આવું સાંભળી અને એને સલાહ આપવાની બંધ કરે છે। દીકરો પણ મનોમન ખુશ થાય છે અને તે રૂટીન કામ ચાલુ રાખે છે। હવે 2-3 મહિના થાય છે અને એની મૂર્તિઓ છે એ મૂર્તિઓને હવે ખરીદવાવાળા લોકો છે એ લોકો એના વખાણ નથી કરતા મૂર્તિઓના, અને એની કિંમત હતી એ કિંમતમાં પણ હવે વધારો થતો નથી, એટલે કે એની મૂર્તિઓનો ગ્રોથ અટકી જાય છે। એના દીકરાને કશું સમજાતું નથી। હવે આનું શું કારણ છે એ કારણ શોધવા માટે એના પિતાજી પાસે જાય છે અને પિતાજીને કહે છે, આખી કહાની કહે છે। ત્યારે પિતાજી ખૂબ જ શાંતિથી એ બેટાની વાત સાંભળે છે। દીકરો પૂછે છે, તો પિતાજી શું તમે જાણતા હતા કે મારી સાથે આવું થશે? પિતાજી કહે છે, હા મને ખબર હતી, કારણ કે હું પણ પહેલાં આ જ પરિસ્થિતિમાંથી પસાર થયેલો છું। તો પિતાજી કહે છે, બેટા આપણે ક્યારે પણ કોઈ પણ કામની અંદર સેટિસ્ફાઈ ન થવું જોઈએ, એટલે કે આપણે સંપૂર્ણ પારંગત થઈ ગયા છીએ એવું આપણે ક્યારે માનવું જોઈએ નહીં। ત્યારે દીકરો કહે છે, તો પિતાજી હવે મારે શું કરવું? ત્યારે પિતાજી કહે છે, એક જ વાક્યમાં એક જ લીટીમાં એને કહે છે કે અનસેટિસ્ફાઈ થઈ ગયા, એટલે કે આપણે હજી પણ કંઈક નવું કરી શકીએ છીએ, આની અંદર સુધારો લાવી શકીએ છીએ, સુધારો લાવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, હું જે બનાવું છું જે કરું છું એમાં પારંગત નથી, હજી પણ આમાં કંઈક વિશેષ થઈ શકે છે, આવું જો તું માનવા લાગશે તો પણ તું સરસ મજાની મૂર્તિઓ બનાવી શકીશ। તો મિત્રો, આના ઉપરથી આપણને એ જાણવા મળે છે કે આપણે જીવનની અંદર ક્યારે પણ સેટિસ્ફાઈ ન થવું જોઈએ, પૂર્ણ સંભાવના રહેલી જ હોય છે। જે કોઈ વ્યવસાયમાં હો, તમે સ્ટુડન્ટ હો, ટીચર હો કે કોઈ પણ હો, તો એની અંદર સારા એવા પ્રમાણમાં સુધારો લાવી શકાય છે, આપણે ક્યારે પૂર્ણ બની શકતા નથી।
रोज एमां कंईक नवं परिवर्तन लावू जरूरी बने छे। कारण के जो तमे परिवर्तन लावशो तो ज आ समाज आ दुनिया आपणने स्वीकारशे। कारण के परिवर्तन ए संसारनो नियम छे। तो कंईक करता जई रहीए परंतु नवं नवं आपणा जीवननी अंदर करता रहीए। जे कोई परिस्थिति हो एमो सुधारो लावो अने आगळ आवो तो ज तमे प्रगतिना शिखरो सर करी शकशो। ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે।